સુરતમાં સરકારે 8 બેંકનું 5 બેંકમાં મર્જ કરતા બેંકના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતરીને વિરોધ કર્યો છે. સુરતમાં સરકારે 8 બેંકનું 5 બેંકમાં મર્જ કરતા બેંકના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતરીને વિરોધ કર્યો છે. ધનજીભાઈ દલાલે જે યુનિયન બેંકના જનરલ સેક્રેટરી તરીકે જણાવ્યું હતું કે સરકારશ્રીની નીતિનું પાલન કરીને 8 બેંકોને મર્જ કરી 5 બેંકમાં ફેરવવામાં આવી છે. જેમ કે બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંક તથા યુનિયન બેંકમાં કોઓપરેટર બેંક અને આંધ્રા બેંકને મર્જ કરવામાં આવી છે. હડતાલ કરવાની માંગ એ છે કે બેંક મર્જ કરતા બેરોજગારમાં વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે કર્મચારીઓ આજની હડતાલથી જે ક્લિયરિંગનું નુકસાન થાય છે તે માટે કર્મચારીઓ દિલગીર છીએ અને ગ્રાહકોએ આ હડતાલમાં અમારી મદદ કરી મર્જની નીતિનો વિરોધ કરવા જણાવ્યું હતું. મારું નામ સંજીવ દલાલ છે. હું યુનિયન બેંક એમ્પ્લોય સુરત યુનિટનો જનરલ સેક્રેટરી છું અને ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં જોઈન્ટ સેક્રેટરી. આજે જે હડતાલ છે તે જે ગવર્મેન્ટે બધી બેંકોનું મર્જર કર્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ. સરકારે બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકનું મર્જર કર્યું છે, તેવી જ રીતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકનું મર્જર કર્યું છે, એવી જ રીતે સરકારે 8 બેંકો બંધ કરીને જે બીજી 5 બેંકોમાં મર્જર કર્યું છે તેનો અમે એક દિવસની હડતાલ પર આજે વિરોધ કરીએ છીએ. મર્જ કરવાથી ચોક્કસ જ બેરોજગારીનું પ્રમાણ વધશે. અત્યારે છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર ઘણી બધી બેંકોમાં જે મર્જ કરી રહી છે તેને લઈને કેવલ બેંક ઓફ બરોડાની 1650 શાખા આવતા વર્ષમાં બંધ થશે, જેને લઈને જે આપણા શિક્ષિત બેરોજગાર છે તે લોકોને કોઈ પણ હિસાબે નવી નોકરીની તકો બંધ થઈ જશે. મિત્રો, અમારી દિવાળીનો માહોલ છે તેથી જ અમે સોમવારે નહીં પણ મંગળવારે હડતાલ પાડી છે. અમે ગ્રાહકની જોડે જ છે, કારણ કે બેંકો જે ગ્રાહકો પાસે બધા જુદા જુદા ચાર્જિસ વસૂલ કરે છે, જેમ કે એટીએમ ચાર્જિસ કરાવવો હોય, એટીએમ લેવું હોય તો ચાર્જિસ, મિનિમમ બેલેન્સ ચાર્જિસ, ફોલિયો ચાર્જિસ, નામ બદલાવવું હોય તો ચાર્જિસ, નામ કઢાવવું હોય તો ચાર્જિસ, જે બધા બેંકો ખોટી ખોટી રીતે ગ્રાહક પાસે જે ચાર્જિસ વસૂલ કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ. બાકી દિવાળી ટાણે અમારે ગ્રાહકને હેરાન કરવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. તે છતાં તમને જણાવી દઉં કે આજે ફક્ત એક દિવસની હડતાલથી સુરતમાં જ લગભગ 800 થી 1000 કરોડનું ક્લિયરિંગ કરવાશે, જેને માટે અમે ખરેખર દિલગીરી વ્યક્ત કરીએ છીએ. માટે ગ્રાહકોને વિનંતી છે કે અમને એક દિવસની સ્ટ્રાઇકમાં સપોર્ટ કરે કે જે સરકારની જે મર્જરની નીતિ છે તેનો અમે વિરોધ કરીએ છીએ. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.